જામનગરના ખેમલિયા ગામે મહેશ વાઘોણા નામના યુવાનની હત્યાથી ગ્રામ્ય ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ખેમલિયા દોડી ગયા હતા. જામનગરના કેટલાક શખ્સોએ જૂની અદાવતમાં યુવકનું ખૂન કર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આ બનાવ પછી ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ છે. નાનકડા ખેમલિયા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓના સગડ દબાવી રહી છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલ ઓમિક્રોનથી સંક્રમિત કોરોનાના વૃદ્ધ દર્દી તથા તેમના પત્ની અને સાળો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થનારા ત્રણેય દર્દી કોરોનામુક્ત થતાં આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યભરમાં 19 ડિસેમ્બરને રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના કુલ 116 ઉમેદવારો તથા સભ્ય પદના કુલ 697 ઉમેદવારો મેદાને પડ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 2,06,474 મતદારો નોંધાયા છે. ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.